નમસ્કાર, જેડેસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ વિસનગરની. વિસનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંયુક્ત પ્રયત્નોથી ઉદલપુર ગામમાં વિધવા સહાયનો કેમ્પ યોજાયો, જેમાં ઉદલપુર, ખરવાળ તથા વિષ્ણુપુરા ગામની 253 વિધવા મહિલાઓને સહાય મંજૂર કરી ઓર્ડર સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા. સરકારે દર મહિને વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિધવા સહાય અમલમાં મૂકી છે, જેમાં સરકારના નવા પરિપુત્ર મુજબ બીપી દર મહિને વિધવા મહિલાઓને રૂપિયા 1,250 સહાય ચૂકવવામાં આવશે. ત્યારે સરકારની આ સહાયથી વિસનગર તાલુકાની કોઈ વિધવા મહિલા વંચિત ન રહી જાય તે માટે વિસનગર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીઓ પ્રયત્નશીલ છે, જેમાં વિસનગર મામલતદાર AN સોલંકી, DDOB BS સથવારા તથા મહેસૂલ નાયબ મામલતદાર પ્રવીણભાઈ ચૌધરી સંયુક્ત પ્રયત્નોથી ઉદલપુર ગામમાં વિધવા સહાયના કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં વિસનગર તાલુકાના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હાથે 253 મહિલાઓને વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા. વિસનગર તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને ઉદલપુર ગામના તલાટી MD ચૌધરીએ ગામની કોઈ પણ વિધવા મહિલા સરકારની આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે તમામ વિધવાઓને સહાય મેળવવા માટે રજૂ કરવાના તમામ પુરાવાનો ખર્ચ પોતે ભોગવી તાલુકાના અન્ય તલાટી મિત્રોને પ્રેમના પૂરી પાડી છે. આ સાથે NDચૌધરીએ સરકારના પ્રજાના દ્વારે સરકારના અભિગમને સાર્થક કરવામાં ઉમદા પ્રયત્નો કર્યા છે. આમ વિસનગર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંકલનથી આજે તાલુકાની 3,053 વિધવા મહિલાઓને સહાય અરજી મંજૂર કરી તેમના ઓર્ડર પોસ્ટ દ્વારા ઘરે મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ વિધવા મહિલાઓને દર મહિને સરકારશ્રી તરફથી રૂપિયા 1,250 વિધવા સહાય મળશે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. NDચૌધરી, તલાટી, ઉદલપુર. અમે અમારા પંચાયત જે સ્ટાફ છે એની સાથે અમે છેલ્લા 15 દિવસથી આ કામગીરી કરતા હતા. એમાં અમને ગ્રામ પંચાયત વતી સરપંચના નામે બંને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે બધા ભેગા મળી અને એવું આ વિધવા બહેનો માટે એવું કરીએ કે એમને તાલુકા હેડે જવું ના પડે, તાલુકા મથકે જવું ના પડે અને ઘેર બેઠા કે સરકાર પ્રજાને દ્વાર એ જે સરકારનો અભિગમ છે એ સાર્થક થાય એના માટે અમે આ એક પગલું ભર્યું અને અહીંયા ઘર આંગણે એમને ઓર્ડર મળી રહે એવી વ્યવસ્થા કરી. એના માટે જે કંઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો હતો એ ગ્રામ પંચાયતે ઉપાડ્યો છે. વિધવા બહેનો પાસેથી 1 રૂપિયો ઝેરોક્સનો પણ એના ખર્ચ ના થાય એ પ્રમાણેની અમે વ્યવસ્થા કરેલી છે. અને વિધવા બહેનોને આ જે સહાય મળે છે 1,250 રૂપિયા, એમાં અમારા ઉદલપુર ગામમાં 154 ઓર્ડર આજે જે રિલીઝ થયા એમને દર મહિને 1,250 રૂપિયા દરેકના ખાતામાં જમા થશે. પરંતુ એ જે જમા થાય છે ખાતામાં, જે ખાતામાં પૈસા જમા થશે એનું વિધવા બહેનોને કે ભાઈ દર 6 મહિના સુધીમાં એના ઉપાડીને એના ગર્ભ પ્રશ્નમાં કે એના જીવન નિર્વાહમાં ઉપયોગ થાય એ પ્રમાણે લેવડ દેવડ કરવાની રહેશે પોસ્ટમાંથી. જો એ નહીં કરે તો એમનું જે એકાઉન્ટ છે એના નિયમ મુજબ ક્લોઝ થશે, તો પાછું એમને અપડેટ કરાવવા માટે ફરીથી ડોક્યુમેન્ટરી કરવી પડશે. એ બાબતની એમને તકલીફો ના પડે એ માટેના અમે એમને વિગતવાર બધું વિસ્તૃત માહિતી આપી. અને બીજું કે એમને પોસ્ટમાં જોઈ ખાતો ખોલાવવાના થશે એમાં પણ અમે ગ્રામ પંચાયત વતી મદદ કરવા માટે સરપંચને બધા તૈયાર છીએ.